સુરતના મનપા વિભાગ દ્વારા મસાલા વેચનારાઓને ત્યાં દરોડા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલ મરી મસાલાની દુકાનો ગુડાઉન સાથે જ તંબુ બાંધી મસાલો વિક્રેતાઓને ત્યાં આવી હાલ ચાલી રહેલ મસાલાની સિઝનને ધ્યાને રાખી સમગ્ર શહેરમાં છૂટક તેમજ હલસેલ મરી મસાલાનું વેચાણ કરનાર વિક્રેતાઓને ત્યાં મનપાની ટીમે દરોડા પાડી તમામ મસાલાઓને જાતે ચકાસ્યા હતા કામગીરી દરમિયાન ફૂડ ટેસ્ટિંગ ટેસ્ટને મહત્વની ભૂમિકા ભજવી તમામ મસાલા હાથમાં લઈ લેબોરેટરી ઇન્ચાર્જ ટેસ્ટિંગની કામગીરી આતરી હતી શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં તાજો મસાલો વેચવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું મનપા ફૂડ વિભાગની રેડને પગલે મરી મસાલાના વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો હતો તાત્કાલિક સ્થળ પર જ ચેકિંગ હાથ ધરાતા વિક્રેતાઓ ગભરાયા હતા જોકે બપોર સુધી આરોગ્ય વિભાગ દ્વારા વીસથી વધુ વિક્રેતાઓ પાસેથી અલગ અલગ મસાલાના સેમ્પલ એકત્ર કરાયા સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગના અધિકારી જગદીશ સાળુંકીએ જણાવ્યું કે હાલમાં ચાલી રહેલ મરી મસાલાની સિઝનને ધ્યાને રાખી શહેરમાં વિવિધ ટીમો બનાવી મસાલા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જો કોઈ સ્થળ ઉપર મસાલાના ભેળસણ નીકળશે તો તાત્કાલિક જ એની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સુરત મસાલા વિક્રેતાઓને ત્યાં કરવામાં આવેલી રેડ દરમિયાન મરચું હળદર ધાણા જીરું સહિતના મરી અને મસાલાના સેમ્પલો એકઠા કરી એના સ્થળ પર જ ટેસ્ટિંગ કરી સ્થળ પર તાત્કાલિક એના રિપોર્ટ મેળવવામાં આવી રહ્યા હતા અને રિપોર્ટમાં જે કંઈ ઉલ્લેખ હોય આ તમામને એક એક્સલેટ સીટ બનાવી ઉચ્ચ અધિકારીઓને મેલ કરવામાં આવી રહી હતી જોકે આ સમગ્ર કામગીરી દરમિયાન હાલ આજે જેટલા પણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ આવી છે એકને ત્યાં પણ ભીડસેળ હોવાનું સામે નથી આવ્યું જેથી હાલ સુરત શહેરના લોકોના આરોગ્ય સાથે ચીડા થતા હોવાનો કોઈ પણ નમૂનો હજી સુધી મળ્યો નથી બીરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત